વિષય ગુજરાતી ધોરણ HKG બાળકશ્રી. બાળકશ્રીમાં આપણે આની પહેલા કને દીર્ઘાવાળી કી શીખાતા, હવે આપણે પછીનો અક્ષર શીખવાનો છે. પહેલા બાળકશ્રીમાં બાર અક્ષર આવે એમાં કનેકાઈને ક, કનેકાનો કા, કને રસબાવાળી કી, કને દીર્ઘાવાળી કી અને કને રસબાવાળું કુ, આ આપણે અક્ષર શીખવાનો છે અને આનો કલમ લખવાનો છે. કુથી જ્ઞુ સુધીનો કલમ લખો. કને રસબાવાળું કુ, ખને રસબાવાળું ખુ, ગને રસબાવાળું ગુ, કને રસબાવાળું ઘુ, ચને રસબાવાળું ચુ, છને રસબાવાળું છુ, જને રસબાવાળું જુ, જને રસબાવાળું જુ, ટને રસબાવાળું ટુ, ઠુ, ડુ, ઢુ, અણુ, તુ, થુ, ડુ, ધુ, નુ, પુ, ફુ, બુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, શુ, 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 વુ, અણુ, શુ ને જ્ઞુ. આવી રીતે કલમ લખો. હવે તેના સાદા શબ્દ નીચે લખવાના છે. તો કે સને કાનો સા, બને રસબાવાળું બુ, સાબુ. ગણે રસબાવાળું ગુ, અણા ફેરનો અણ, ગુણ. ચને દીર્ઘાઈ ચી, કને રસબાવાળું કુ, ચી કુ. અને રસબાવાળું પુ, ર રમકડાનો ર, પૂર. એવી રીતે ત્રણ અક્ષરવાળા શબ્દ લખવાના છે. ગને રસબાવાળું ગુ, લને કાનો લા, બ બકરીનો બ, ગુ લા બ. ટને રસબાવાળું ટુ, લને વને રસબા વને કાનો વા, લ લખોટાનો લ, ટુ વા લ. ખને રસબાવાળું ખુ, ર સને દીર્ઘાઈ સી, સમીંડાવાળો ખુ, ર સી. જને રસબાવાળું જુ, વને કાનો વા, ન નગારા ન, જુવા ન. આવા તમારે સાદા શબ્દ લખવાના છે. પહેલાં કુથી જ્ઞુ સુધીનો કલમ અને તેના સાદા શબ્દ હોમવર્કમાં લખવાના છે.